સાયન્સ ગ્રુપો બોટાદ, બોટાદ ભાજપ યુવા મોરચા તેમજ બોટાદ શહેર ભાજપ સંગઠન દ્વારા કરવામાં આવ્યો સ્વાઇન ફ્લુ વિરોધી ઉકાળાનું વિતરણ. હાલમાં સમગ્ર ગુજરાતમાં જેણે હાહાકાર મચાવ્યો છે એવા સ્વાઇન ફ્લુ નામના રોગને નાથવા માટે સરકારની સાથોસાથ સામાજિક સંસ્થાઓ પણ ખભે ખભા મિલાવીને જોડાઈ રહી છે, જેના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં સ્વાઇન ફ્લુ વિરોધી ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેને લીધે 27/8/2017 ના રોજ સવારે 7 થી 8:30 સુધી બોટાદમાં દીનદયાળ ચોક ખાતે જાયન્ટ ગ્રુપ ઓફ બોટાદ, બોટાદ ભાજપ યુવા મોરચા તેમજ બોટાદ ભાજપા શહેર સંગઠિત દ્વારા સ્વાઇન ફ્લુ વિરોધી ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં જાયન્ટના પ્રમુખ શ્રી રતિલાલભાઈ ગઢેરા, ભાજપ શહેર પ્રમુખ શ્રી ભીખુભાઈ વાઘેલા, મહામંત્રી ચંદુભાઈ સાવલિયા, અશોકભાઈ લકુમ, યુવા મોરચાના પ્રમુખ જગદીશભાઈ ચૌહાણ, મહામંત્રી જિગ્નેશભાઈ બોલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આગેવાનો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. બહોળા પ્રમાણમાં લોકોએ આ ઉકાળા વિતરણનો લાભ લીધેલ હતો. જાયન્ટ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા છેલ્લા 8 દિવસથી સાયન્સના ઉકાળાનું વિતરણ થઈ રહ્યું છે, ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના યુવા ટીમ કે જે અત્યારે મારી બાજુમાં બંને ત્રણે બધા યુવાનો દેખાય છે, એ લોકોએ આજે સવારે 5 વાગ્યે જાગીને ઉકાળો બનાવ્યો છે. અને આજના તમામ મહેનત ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાની છે, તેમજ સાથે જાયન્ટ ગ્રુપ ઓફ બોટાદ પણ છે. આવતા સમયમાં આજે એવું લાગે છે કે હવે દર્દીઓ ઘટતા જાય છે, અને ટીવી પણ ન્યૂઝમાં મીડિયા પણ બતાવે છે કે સ્વાઇન ફ્લૂના દર્દીઓ ઘટતા જાય છે. તો અમે એવું વિચારી રહ્યા છીએ કે હવે કદાચ કાલથી ઉકાળા બંધ કરીએ તો પણ કોઈ તકલીફ નહીં પડે. ભારત માતા કી જય.